જાદુ ટોણા ગુજરાતમાં બંધ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત સ્માર્ટફોન માટે પૈસા મળવાના શરૂ ગુજરાતમાં સૌપ્રથમ આંખનું નવું મશીન એકવીસમી પશુ ગણતરી થવાની છે મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વીડિયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં મહિલાઓ ઘરે બેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને એ માટે સરકારે આ યોજના માટે મફત સિલાઈ મશીન યોજના આપવાનું શરૂ કર્યું છે આ યોજનાની વાત કરીએ તો આ યોજનામાં આર્થિક રીતે જે પણ નબળી મહિલાઓ છે જે આર્થિક રીતે અસક્ષમ છે એવી મહિલાઓને સરકાર દ્વારા વિના મૂલ્યે મફત મશીન આપવામાં આવે છે આ મશીનની જાહેરાત કઈ યોજના અંતર્ગત આવે છે તો માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ અત્યારે શરૂ છે જેમાં એક જુલાઈથી ફોર્મ ભરાવવાના શરૂ છે વિવિધ સાધનો માટે કડિયા કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય તમામ માટે આની અંદર યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ છે જેમાં મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના પણ આમાં આપવામાં આવે છે તો માનવ કલ્યાણ યોજનાના ફોર્મ એક જુલાઈથી ભરાવવાના શરૂ થઈ ગયા છે ફોર્મ તમે કઈ વેબસાઇટ ઉપરથી ભરશો

એટલે પરેશ ગોસ્વામીની આગાહી એકદમ આપણે સચોટ માનીએ છીએ પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવી દીધું છે કે ગુજરાત ઉપર વરસાદ લાવનારી જે બે સિસ્ટમ હતી એ બે સિસ્ટમ હવે દૂર થઈ ગઈ છે એટલે હવે વરાપનો માહોલ શરૂ થઈ ગયો છે અને દસ તારીખ સુધી ગુજરાતની અંદર વરાપનો માહોલ રહેશે એટલે ખેડૂતો દસ તારીખ સુધી પોતાની ખેતીના જે પણ કંઈ કામ બાકી હોય પતાવી લે નિંદામણ કાઢવાનું હોય તો કાઢી લેવો દવાનો છંટકાવ કરવો હોય કે અન્ય કોઈ પણ કામ પતાવવું હોય તો પતાવી લેજો કારણ કે દસ તારીખ પછી અગિયારમી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા પરેશ ગોસ્વામીને દેખાય છે એટલે અગિયાર તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થવાની છે એટલે દસ તારીખ સુધી વરાપ જેવો માહોલ રહેવાનો છે દસ તારીખ સુધીમાં ખેડૂતો પોતાના ખેતીના તમામ કામ પતાવી લેજો પરેશ ગોસ્વામીની અત્યાર સુધીની આ સૌથી મોટી આગાહી આવી છે ત્યાર પછી મિત્રો પેટ્રોલ ડીઝલ હવે બંધ થઈ જવાના છે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી દીધું છે કે ભારતીય કંપનીએ સો ટકા ઇથેનોલથી ચાલતી હોય એવી ગાડીઓ અને એવી બાઇક બનાવવાનું કામ શરૂ કરી નાખ્યું છે કઈ કઈ કંપનીઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે તે ટોયોટા કંપની ટાટા કંપની અને સુઝુકી કંપની આ ત્રણેય કંપનીએ એવા વાહનો બનાવવાનું શરૂ કરી દીધું જે પેટ્રોલ ડીઝલ વિના ચાલશે ઇથેનોલથી ચાલશે સોએ સો ટકા ઇથેનોલથી ચાલતા હોય એવા વાહનો હવે ટોયોટા ટાટા અને સુઝુકીએ બનાવવાનું શરૂ કરી દીધું છે નીતિન ગડકરી મોટી જાહેરાત કરી દીધી છે ટૂંક સમયમાં હવે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જવાનો છે આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં ઇથેનોલ વાપરવામાં આવે છે ઇથેનોલ શેવડીનો રસ દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના વાહનો બંધ થઈ જશે અને હવે નવા વાહનો જે સો એ સો ટકા ઇથેનોલથી ચાલશે એવા વાહનો તૈયાર કરવાના શરૂ થઈ ગયા છે ત્રણ કંપનીઓએ કામ અત્યારે શરૂ પણ કરી દીધું છે તો નીતિન ગડકરીની મોટી જાહેરાત આવી છે ત્યાર પછી ના મિત્રો પશુપાલકો માટે એક મોટી જાહેરાત મોટી ખુશખબર રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહતના સમાચાર લાવી દીધા છે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને દર મહિને તેમની ગાય માટે નવસો રૂપિયા સહાય આપવામાં આવશે તો દર મહિને પશુઓને નવસો રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે વાર્ષિક દસ રૂપિયાની સહાય પશુપાલકોને આપવામાં આવશે અને આ યોજના હેઠળ ખેડૂતને વધુમાં વધુ ચાર માટે સહાય આપવામાં આવશે તો તો તમારી પાસે જેટલી પણ ગાય 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 હોય તમને વધુમાં વધુ માટે માટે સહાય પૂરી પાડવામાં આવશે નવસો રૂપિયા મહિને આપવામાં આવશે આ મોટી જાહેરાત છે પશુપાલકોએ આ યોજનામાં ફોર્મ ભરવું હોય અરજી કરવી હોય તો ગુજરાત પશુપાલન વિભાગની મુલાકાત લો અને ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની અંતિમ તારીખ શું છે અત્યારે નક્કી કરવામાં નથી આવી આ યોજના તાજેતરમાં જાહેર કરવામાં આવી છે અંતિમ તારીખ હજી કોઈ પણ સામે આવી નથી તો અત્યારે પશુપાલકો હજી પણ અરજી કરી શકશે તમામ પશુપાલકો માટે આ મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો ગુજરાતમાંથી જાદુ ટોણા બંધ થઈ જવાના છે નવો કાયદો ગુજરાત સરકાર હવે લાવવા જઈ રહી છે ગુજરાત સરકારે ગેરકાયદેસર જેટલી પણ તાંત્રિક પ્રવૃત્તિઓ થાય છે કાળો જાદુ થાય છે અઘોરીઓને વિધિઓને રોકવા માટે હવે એક નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી છે કે કાળા જાદુ અને અઘોરી પ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક કાયદો બનાવવા માટેનો ડ્રાફ્ટ ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં લાવવામાં આવશે એટલે વિધાનસભાનું હવે જે સત્ર આવશે એમાં નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે જેમાં કાળા જાદુ ઉપર રોક લગાવવા માટેનો એક કાયદો બનાવવામાં આવશે તો નવો કાયદો ગુજરાતમાં બનવાનો છે જેમાં જાદુ ટોણા બંધ થઈ જવાના છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે બીજા એક મોટા સમાચાર એકવીસમી પશુધન ગણતરી આખા ભારતની અંદર થવાની છે આ મોટી જાહેરાત આવી ગઈ છે પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે જેટલી પણ નીતિઓ હોય અલગ અલગ યોજનાઓ હોય એ પશુઓને મળી રહે એ માટે હવે પશુઓની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે ખૂબ જ ફરજિયાત છે તેથી આ તમામ ડેટા સંગ્રહિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનાથી ડિસેમ્બર મહિના સુધી પશુઓની ગણતરી કરવામાં આવશે આમાં રખડતા કૂતરા અને રખડતી ગાયની પણ ગણતરી કરવામાં આવશે તો તમામ પશુઓની ગણતરી થવાની છે આ વખતે ગણતરી મોબાઈલ દ્વારા કરવામાં આવશે જે દેશમાં પ્રથમવાર કરવામાં આવશે તો આ વખતેની વસ્તી ગણતરી મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો એકવીસમી પશુ ગણતરી ગુજરાત સહિત આખા દેશમાં કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર કેન્સરની સારવાર વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે સમાચાર સમાચાર હિમાચલ પ્રદેશમાં હવે કેન્સરના દર્દીઓ માટે સારા આવી ગયા છે સરકારે તમામ દર્દીઓને મફત સારવાર આપવાની મોટી જાહેરાત કરી છે હિમાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે સુખવિંદર સિંહ એને મોટી જાહેરાત કરી છે અને કીધું છે કે રાજ્યમાં કેન્સર પીડિત દર્દીઓને મફત દવાઓ આપવામાં આવશે તેમની સારવાર પણ સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે હવે સરકારી હોસ્પિટલમાં બેતાળીસ જે કેન્સરની દવા છે વિના મૂલ્યે મળશે આની સાથે સાથે ટેસ્ટ ટુ જુમામ રેસી જે ચાલીસ હજાર રૂપિયાની રસી આવે છે આ રસી પણ વિના મૂલ્યે મફતમાં આપવામાં આવશે તો હિમાચલ પ્રદેશ પોતાના કેન્સરના જેટલા પણ દર્દીઓ છે મફતમાં સારવાર કરવાની મોટી જાહેરાત કરી ત્યાર પછી ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે આણંદ અને ખેડાની કેનાલોમાં બોરી ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું સિંચાઈ વિભાગ દ્વારા સરકારની અંદર નર્મદા કેનાલમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી હવે ચરોતરની કેનાલોમાં પાણી છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે તો આણંદ અને ખેડાના ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર રાહતભર્યા સમાચાર સરકારના નિર્ણયથી ડાંગરના પાકને નવું જીવન મળશે તો કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છવાયો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન માટે જે પણ અરજીઓ કરી હતી હવે એની અરજીઓ સ્વીકારવામાં આવી છે અને અરજીઓ સ્વીકારીને હવે પૈસા આપવાની શરૂઆત પણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું તેમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ અરજી કરી તો એક લાખ સત્તાવન હજાર સાતસો ને લાભાર્થીઓએ અરજી કરી છે પરંતુ કેટલા લોકોને લાભ આપવાનો છે તો એકવીસ હજાર બસો પંચાણું ખરીદો છો અને ચાલીસ ટકાની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ છ હજાર રૂપિયાની સહાય મળશે તો ખેડૂતો માટે સ્માર્ટફોન માટેની હવે સહાય મળવાની શરૂ થવાની છે ત્યાર પછી ગુજરાતમાં આંખનું નવું આધુનિક મશીન આવી ગયું છે દેશમાં પહેલીવાર અમદાવાદની અંદર ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું આધુનિક આંખનું નવું મશીન આવી ગયું છે આ મશીન એવા પ્રકારનું મશીન છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે એટલે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોય તો પણ વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર હોસ્પિટલની અંદર બેઠેલા દર્દીની સારવાર કરી શકશે અને આની સારવારની વાત કરીએ તો પિસ્તાળીસ મિનિટના બદલે હવે માત્ર વીસ મિનિટમાં જ આંખનું ઓપરેશન થઈ જવાનું છે દ્વારા આંખનું ઓપરેશન થઈ જશે તો એક નવા પ્રકારનું મશીન આવી ગયું છે કે જેમાં ડોક્ટર હોસ્પિટલમાં ન હોય તો પણ કોઈ પણ ખૂણેથી સારવાર કરી શકશે અને માત્ર વીસ મિનિટમાં સારવાર કરી નાખશે તો ભારતની અંદર આ સૌ પ્રથમ ગુજરાતમાં ને એ પણ અમદાવાદની અંદર આ નવું મશીન આવ્યું છે તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સિમ કાર્ડ ને લઈને નવો ફેરફાર આવી ગયો છે હવે ટ્રાય દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે તમારે એક કંપનીમાંથી બીજી કંપનીમાં તમારે પોર્ટ કરાવવું હોય એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોતાનું સિમ કાર્ડ બદલવું હોય તો એના માટે હવે ફરજિયાત તમારે સાત દિવસનો સમય લાગશે જે જે લોકો અત્યારે પોતાનું કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે ને ખબર હશે કે સાત દિવસનો સમય હવે ફરજિયાત લાગી રહ્યો છે સાત દિવસની રાહ જોવી પડે છે તો આ નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે પહેલી જુલાઈથી લાગુ થઈ ગયો છે આ નિયમની અંદર જો તમારું સિમ કાર્ડ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે અને તમારે નવું સિમ કાર્ડ જોતું હોય તો પણ તમારે સાત દિવસનો સમય રાહ જોવી પડશે સાત દિવસ પૂરા થાય ત્યાર પછી તમને યુનિક પોટિંગ કોડ આપવામાં આવશે તો સિમ કાર્ડનો આ નવો નિયમ આવી ગયો છે આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના ખૂબ જ અગત્યના ખૂબ જ ફાયદાકારક સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન